લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. અને અગાઉના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચના કોમન નિયમો અને સાથે સાત રીતના આપણે નિયમો જોયા હતા અને સાથે સાત રીતના આપણે સેન્ટેન્સ પણ જોયા હતા અને સેન્ટેન્સ સોલ્વ પણ કરેલા હતા. હવે ત્યાર પછી સેન્ટેન્સ સોલ્વ કર્યા પછી આપણે હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ડાયલોગને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો આપણો પહેલો ડાયલોગ માર્ચ 2020 ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો ડાયલોગ જે છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. જો પહેલો ડાયલોગ, દર્શના લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. કોને કહી છે? રીમાને. બંને ગલત છે. બરાબર, ચલો તો પહેલું વાક્ય જો, દર્શના. બરાબર, પણ અહીંયા પહેલું વાક્ય, બરાબર, લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આ સેન્ટેન્સ ને વાંચીને મને એવું લાગે છે કે અમારું વાક્ય તો કેવું છે? આજ્ઞાર્થ વાક્ય. બરાબર, કોઈ પણ વાક્ય જ્યારે તમે વાંચતા હોય ને ત્યારે તમે સાત રીતમાંથી તમને ખબર પડવી જોઈએ કે આ મારી કઈ રીત છે. બરાબર, એ રીત તમને ખબર પડી જાય ત્યાર પછી એ રીતનો નિયમ તમને આવડતો હોવો જોઈએ. બરાબર, મને આ રીત મને ખબર પડી ગઈ કે આ વાક્ય મારું તો કે કોનું છે? આજ્ઞાર્થ વાક્ય છે. કેમ કે વાક્યની શરૂઆત તો કે ક્રિયાપદથી થઈ છે, જો ત્યારે જ મને ખબર પડે. જેને આ વસ્તુ નહીં ખબર પડે એને આ વાક્ય તો કે શું લાગે? વિધાન વાક્ય લાગશે. બરાબર, ચલો તો અહીંયા લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ, આ શોપમાં તો કે આ બેંગલ્સ જો. બરાબર, હવે એમાં કોઈ ભાવાર્થ નથી. બરાબર, અને સૂચનાનો ભાવાર્થ લેવો હોય તો પણ ચાલે, તો કે સજેસ્ટેડ અથવા તો ઇન્સ્ટ્રક્ટેડ. ઓકે, અને તમને ભાવાર્થ ન ખબર તો કે ખબર પડતી હોય તો ત્યાં તમે શું મૂકી શકો છો? ટોલ્ડ અથવા આસ્ક્ડ. તો દર્શના ટોલ્ડ રીમા. બરાબર, મને ભાવાર્થ ખબર પડતી નથી એટલા માટે હું લઉં છું. દર્શના ટોલ્ડ રીમા. ઓકે, કન્જક્શન તરીકે જો હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ. ટુ લુક, ઓકે, એટ ધોઝ બેંગલ્સ, એટ ધોઝ બેંગલ્સ. બરાબર, ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. નેક્સ્ટ રીમા, વાવ, ધે આર ઇન્ડીડ વન્ડરફુલ. અરે વાવ, આ તો કે ખરેખર બહુ તો કે સારા છે એમ. તો રીમા, ઓકે, આ વાક્ય કેવું છે? આપણું ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્યનો નિયમ આપણને આવડતો હોવો જોઈએ. હવે એ રીમા એ વસ્તુના તો કે વખાણ કરે છે અને એને જોઈને એને આનંદ પણ થાય છે. ઓકે, તો જોય અથવા પ્રેઇઝ જે લેવું હોય તે. બરાબર, તો રીમા એક્સક્લેમ્ડ વિથ જોય ટુ હર. ઓકે, રીમા એક્સક્લેમ્ડ વિથ જોય. સમયના નામની આગળ શું છે? ટુ હર, દર્શના માટે. બરાબર, કન્જક્શન તરીકે ધેટ. ઓકે, ઓ આ અલ્લા સૂર્ય બ્રાવ ઉસ જેવા શબ્દો કાઢી નાખવાનો. ઓકે, વોટ નીકળી ગયું? ઓકે, વાવ નીકળી ગયું. ઓકે, કહી છું શું? ધે આર ઇન્ડીડ વન્ડરફુલ. ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું, પણ એ ફેરવવાની જરૂર છે નહીં. ધે આર ઇન્ડીડ વન્ડરફુલ. તો ધે આર નું શું થશે? એમિસાર નું વોઝ વેર. ધે વેર ઇન્ડીડ વન્ડરફુલ. બરાબર, નેક્સ્ટ દર્શના, હાઉ વુડ ધે લુક ઓન માય મોમ્સ હેન્ડ્સ. ઓકે, દર્શના રીમાને કહી છે કે આ જે બેંગલ્સ છે મારા મમ્મીના હાથ પર તો કે કેવા લાગશે? બરાબર, ચલો પ્રશ્નાર્થ છે. તો દર્શના આસ્ક્ડ રીમા માટે શું આવશે? હર. કન્જક્શન તરીકે શું આવશે? ડબલ્યુ એચ પોતે. હાઉ, ઓકે, વુડ ધે લુક. ઓકે, પ્રશ્નાર્થ વાક્યને સેમ આપણે વિધાન વાક્યમાં તો કે ફેરવવું પડે. બરાબર, ચલો તો ધે ક્યાં આવશે? આગળ, અને વુડ ક્યાં જશે? પાછળ. ધે વુડ લુક ઓન માય મોમ્સ હેન્ડ્સ. બરાબર, તો ધે વુડ લુક ઓન. ઓકે, ચલો હવે શુડ વુડ કુડ માઇટ મસ્ટ નો ચેન્જ. લુક એમ એ પ્લસ વ્યુ ઓન માય મોમ્સ. માય એટલે કોણ? ઓકે, દર્શના. તો કે અહીંયા દર્શના માટે શું હશે? હર. ઓકે, દર્શના માટે શી અને માય. શી અને માય નું કોલમ તમે જોશો તો ત્યાં તમને શું મળશે? હર. શી અને માય નું કોલમ જોશો તો ત્યાં તમને શું મળે? હર. ઓન હર મોમ્સ હેન્ડ્સ. નેક્સ્ટ રીમા, નાઇસ, સારું લાગશે. પણ શું સારું લાગશે? ટૂંકું વાક્ય છે, આપણે એને પૂરું કરવું પડશે એના ઉપરના વાક્ય પરથી. બરાબર, ચલો પહેલા આપણે આટલું જોઈએ, પછી શી વિલ બી હેપી ટુ હેવ ધેમ, એ પછી જોઈએ. બરાબર, ચલો રીમા. બરાબર, કેવું વાક્ય છે આપણું? વિધાન. રીમા ટોલ્ડ, ઓકે, હર એટલે કે દર્શના, કન્જક્શન તરીકે ધેટ. બરાબર, આખું વાક્ય પૂરું કરવાનું, ખાલી નાઇસ લખાય નહીં. બરાબર, ધે વુડ લુક નાઇસ ઓન માય મોમ્સ. ઓકે, અહીંયા જો હર, ઓકે, મોમ્સ
hands બરાબર પૂર્ણ એરે વિધાન નથી મૂકવાનું કેમ કે પાછળનું વાક્ય છે આ વાક્યમાં વિધાન અને પાછળનું વાક્ય પણ શું છે વિધાન તો બે વિધાન વાક્યને જોડવા માટે શું આવશે and at that બરાબર તો જો and at that બરાબર she will be she નો સી રહે છે ત્રીજો પુરુષ ઓકે નો ચેન્જ will નો શું થશે would shall will નો would બરાબર she would be happy to have them બરાબર નેક્સ્ટ પછી બીજો ડાયલોગ જો કીર્તિ વોટ ઇઝ યોર એમ્બિશન જાનવી નથિંગ બી આઈ વોન્ટ ટુ બી ઓકે બીકમ અ ગ્રેટ ટીચર ચલો કીર્તિ વોટ ઇઝ યોર એમ્બિશન ઓકે આ શું છે પ્રશાંત વાક્ય કોને કહે છે જાનવીને બરાબર ચલો તો પ્રશાંત વાક્ય છે કીર્તિ આસ્ક્ડ જાનવી ઓકે અને કન્જક્શન તરીકે ડબલ્યુ એચ પોતે જ આવશે વોટ ઓકે ઇઝ યોર એમ્બિશન તમને કોઈ પ્રશ્ન તો કે પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ યોર એમ્બિશન તો તમે જવાબ શું આપો માય એમ્બિશન ઇઝ એવી રીતે બોલો ને તો આનું વિધાન વાક્ય શું બને યોર એમ્બિશન ઇઝ તો યોર એટલે કોણ જાનવી જાનવી એટલે સી સી અને યોર નો કોણ જોશો તો ત્યાં તમને શું મળશે હર બરાબર ચલો વોટ હર એમ્બિશન વોઝ નેક્સ્ટ જાનવી નથિંગ બી એટલું મોટું નથી પણ શું મોટું નથી ઓકે વાક્યને આપણે ઉપરથી પૂરું કરવાનું ટૂંકા અધૂરા વાક્ય જાતે પૂરું કરવાનું બરાબર જો તો જાનવી ટોલ્ડ વિધાન વાક્ય છે અને કોને કહે છે કીર્તિ કીર્તિ માટે હર કન્જક્શન તરીકે ધેટ ઓકે હર એમ્બિશન વોઝ ઉપરથી વાક્ય પૂરું કરવાનું હર એમ્બિશન વોઝ નથિંગ બી નથિંગ બિગ બરાબર આપણું વાક્ય આવ્યું ઓકે ચલો અને પાછળનું વાક્ય જો આઈ વોન્ટ ટુ બીકમ અ ગ્રેટ ટીચર બરાબર હવે આ પાછળનું વાક્ય પણ શું છે વિધાન આ પણ વિધાન બે વિધાન વાક્યને જોડવા માટે એન્ડ એટ ધેટ એન્ડ એટ ધેટ આઈ વોન્ટ ટુ બીકમ અ ગ્રેટ ટીચર આઈ એટલે કોણ જાનવી બરાબર તો આ જાનવી માટે શી વોન્ટ ટુ શું થશે વોન્ટેડ સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ શી વોન્ટેડ ટુ બીકમ અ ગ્રેટ ટીચર બરાબર નેક્સ્ટ કીર્તિ હાઉ નોબલ યોર એમ્બિશન ઇઝ તારું એમ્બિશન કેટલું તો કે કેટલું સારું છે બરાબર આના તો કે એના એમ્બિશન ના શું કર્યા વખાણ કર્યા કીર્તિએ બરાબર ચલો તો વખાણ માટે શું હશે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ કીર્તિ એક્સક્લેમ્ડ with praise samana naam ne agar to kone kahe che janvi ne janvi mate her barabar chalo conjunction tarike that chalo how noble your ambition is okay what and how jo shabd kadi nakhona udgar okay udgar okay pehrano noble your ambition is હવે આનું ઉદાહરણ કેસો બને your ambition is noble your એટલે કોણ જાનવી she અને your નો કોલમ જોશો તો ત્યાં તમને her મળશે ઓકે her ambition ઓકે એમ ઇઝ અરનો વોઝ વેર her ambition was noble very really indeed જો શબ્દો તમે ઉમેરી શકો છો બરાબર અને પછી વાક્ય જો let's achieve it together ચાલો આપણે એને ઓકે આપણે બંને સાથે મળીને આપણે એને અચીવ કરીએ બરાબર ચલો ઓકે પાછળનું વાક્ય શું છે લેટ્સ ઓકે તો એન્ડ ઓકે સેટ ઓર બધે શું આવશે સજેસ્ટેડ ટુ કાતો પ્રપોઝ ટુ બરાબર એન્ડ સજેસ્ટેડ બરાબર જો અહીંયા વાક્ય પર પૂરું થયું નથી બરાબર જો તમારે અહીંયા સામાન્યનો ફરીવાર ઉલ્લેખ કરવાનું હોય તો તમારે શું મૂકવાનું સજેસ્ટેડ ટુ પણ હું અહીંયા સામાન્યનો ઉલ્લેખ ફરીવાર કરતો નથી કેમ કે અહીંયા મારું વાક્ય હજી અધૂરું છે બરાબર એટલા માટે તો એ તો કે સામાન્ય કોણ છે અહીંયા ઓકે હજી તો કે જાનવી છે બરાબર તો અહીંયા હું સામાન્ય ઉલ્લેખ કરતો નથી ઓકે સજેસ્ટેડ બરાબર અને કન્જક્શન તરીકે થાય બરાબર લેટ્સ ને કાઢીને ધે શુડ બરાબર નેક્સ્ટ અચીવ ઇટ ટુગેધર ઓકે કાળમાં ફેરફાર થતો નથી સરળમાં ફેરફાર થાય છે ઓકે એમ એ પ્લસ વી વન
देश छोड़ अचीव ओके 16 प्लस वी वन एमए प्लस वी वन बराबर ए रीते अहीं विद्यार्थी मित्रों तमे स, तो के सजेस्टेड टू लगता है ने टू तो तमारे अहीं शुं लखवुं पड़े हर लखवुं पड़े ओके मैं नहीं लिखो ओके एटला माटे तो ओके अहीं शुं तो के डायरेक्ट कंजक्शन तरीके धेट आपणे मूकी शकीए छीए बराबर हेव अ गुड